গুড মর্নিং স্টুডেন্টস, ওয়েলকাম টু পিএই মডেল স্কুল। আজে আপনি স્ટાન્ડર્ડ 5માં સબ્જેક્ટ ઇંગ્લિશ છે તે આપણે શું ક્લિયર કર્યું, તો ગયા વિડિયોમાં આપણે એક્ટિવ નંબર 8 સુધી ક્લિયર કર્યું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોવાનું છે માય પેજ 1। તમારો પેજ નંબર છે 35 પેજ ઉપર છે માય પેજ 1। હવે જે આજે વિદ્યાર્થી મિત્રો છે ને, માય પેજ 1 તેવા તમારા 3 પેજ છે, માય પેજ 1, માય પેજ 2 અને માય પેજ 3। પણ જે શું છે, 3 પેજ છે, પણ તમારે તેમાં ફર્સ્ટ આપણું જે સેમેસ્ટર છે દિવાળી સુધી તેમાં આપણે માય પેજ 1 આવે છે અને પછી આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ છે, જે શું આવે છે, યુનિટ નંબર 2। તો માય પેજ 1 આવે છે, બરાબર છે। 2 અને 3 આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે। માય પેજ 1 આપણે એક પેર જોવાનું છે, બરાબર। તેમાં શું જોઈએ આપણે, ફર્સ્ટ છે સાંભળો, સંભળાવો અને ભજવો। સાંભળો, સંભળાવો અને ભજવો એટલે સાંભળવાનું છે તમારે, કોઈકને સંભળાવવાનું પણ છે અને નાટક જે રીતે ભજવો છો તે રીતે ભજવવાનું પણ છે। તો શું છે, વિઝિટર। હવે આર યુ ચોઈંગ ગમ એટલે શું, તું ચિગમ, ગમ ચિગમ, તમે વિદ્યાર્થી મિત્ર સાહેબ ચિગમ ખાવ, તમે ચિગમ ખાવ છો એટલે કે કિરણ, નો આઈ એમ કિરણ મહેતા, કે ના હું કિરણ મહેતા છું। પછી મધર્સ, શું તમે ચિગમ ખાઓ છો, શું તું ચિગમ ખા છો, ને આ હું કિરણ મહેતા છું। ફર્સ્ટ થઈ ગયું આર યુ એટલે તમે ચિગમ, ગમ થઈ ગયો, ચિગમ ખાઓ છો, નો આઈ એમ કિરણ મહેતા, હું કિરણ મહેતા છું। પછી સેકન્ડ છે મધર, જો એના મધર છે તે કંઈક બોલે છે, મધર વાય ઓન ધ અર્થ ડીડ યુ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની, તું શા માટે પૈસા ગળી ગઈ છે। સ્વોલો એટલે શું થાય, ગળી જવું, સ્વોલો એટલે લખી નાખો તમે વિદ્યાર્થી મિત્રો, ગળી જવું, સ્વોલો એટલે ગળી જવું। તો કે તું શા માટે, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની, તું શા માટે પૈસા ગળી ગઈ, સ્વોલો ધ મની એટલે કે તું શા માટે પૈસા ગળી ગઈ, જિજ્ઞાસા, અને પછી નેક્સ્ટ જિજ્ઞાસા, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની, શું કે છે, તમે કહ્યું કે મારા ભોજનમાં પૈસા છે। જો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા આ બેમાં છે ને હસવાનું તે રીતે વાત આવે છે, આમાં શું કીધું છે, ચિગમ ખા છો, ને હું કિરણ મહેતા છું, ભલે ને કિરણ મહેતા હોય પણ ચિગમ તો ખાતી જ હોય ને, તે રીતે છે, જોયું ને તમને, ચિગમ મહેતા શું, કિરણ મહેતા હોય, ચિગમ નો ખાય, ખાય જ તે વિદ્યાર્થી મિત્રો। પછી છે આગળ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની, કે છે કે તું શા માટે પૈસા ગળી ગઈ। હવે એના જિજ્ઞાસા કે છે કે તમે જ કહ્યું હતું કે આ મારા ભોજનના પૈસા છે, તો ભોજનના પૈસા હોય તો એના આપણે ભોજન લેવાનું હોય ને પછી ભોજન કરવાનું હોય, પણ એ પૈસા જ થઈ ગઈ, તમે કીધું આ ભોજનના પૈસા છે, થઈ ગયું। અને નેક્સ્ટ જોઈએ આપણે, એ છે વાર્તા સાંભળો અને વાંચો, શું છે, વાર્તા સાંભળો અને વાંચો। વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર જુઓ, આમાં રેબિટ્સ એન્ડ શું છે, ટોટરસ છે, રેબિસ અને ટોટરસ એટલે કે સસલું છે અને કાચબો છે, ટોટરસ કાચબો અને સસલું છે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં જે સસલા અને કાચબાની વાર્તા સાંભળી દે, સાંભળી છે ને, કે એક સસલું ને કાચબો હોય, તે પછી તે બે સસલું બહુ શું હોય છે, બહુ ચાલાક હોય છે, તે કાચબાને કહે છે આપણે બે શું કરીએ, કાચબો વિદ્યાર્થી મિત્રો ધીમો ધીમો ચાલે, ધીમી ગતિ, સસલું ફટાફટ દોડે, તો એ કહે છે કે આપણે બે રેસ લગાવીએ કોણ પહેલાં ત્યાં પહોંચી જાય, પછી બંને હરીફાઈ લગાવે છે, તો સસલાને એમ થયું કે હું મારા જીતી જઈશ, તો આગળ જઈને તે શું કરે છે, તો આગળ જઈને થોડોક આરામ કરે, એમ કે છે હું હજી ઘણું આગળ છું, કાંટરો કાચબો તો એ કેટલો પાછળ છે, એટલે હું થોડો આરામ કરી લો, તો એ આરામ કરવા બેસે છે, ત્યાં કાચબો શું થાય છે, આગળ નીકળી જાય છે અને જીતી જાય છે, તો શું કે છે, અને કાચબો જીતી જાય છે, બરાબર। તે જ રીતે આ વાર્તા આપણે અત્યારે ઇંગ્લિશમાં કરવાની છે, તો સાંભળો, અ હેર્સ, શું કે છે, અ હેર્સ એન્ડ ટોટરોઇઝ, હેર્સ એન્ડ ટોટરોઇઝ વેર નેબર્સ, શું છે, હેર્સ અહીંયા સસલું જે છે તેને કીધું છે, રેબિટ્સ કહી શકો છો તમે, હેર્સ એટલે પણ સસલું થઈ શકે, હેર્સ એન્ડ ટોટરોઇઝ એટલે કે સસલું અને કાચબો છે તે પડોશી હતા, નેબર એટલે શું થાય, પડોશી, પાડોશી, સસલું અને કાચબો પડોશી હતા, ધે લીવ ઇન અ ફોરેસ્ટ, તેઓ ક્યાં રહેતા હતા, લીવ એટલે રહેવું, જીવવું એટલે કે નીવ એટલે રહેવું, ફોરેસ્ટ એટલે કે જંગલ। હું જો સાથે સાથે ગુજરાતી પણ કરતી જાઉં છું, એવા શબ્દ હોય તમને ન ખબર પડે તો તમારે ગુજરાતી કરતું જાઓ, જેથી તમારે વધારે આઈડિયા આવે, બરાબર છે। તો જુઓ, લીવ્સ ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહેતા હતા, વન્સ એટલે કે એક વાર, શું વન્સ, એક વાર,
તો હેઝ લાફ એટ ધ ટોર્ટોઇસ. શું કહે છે, એકવાર સસલાએ કાચબાની ઠેકડે ઉડાવ્યું, એટલે કે હસે છે સસલું છે જે કાચબા ઉપર, લાફ એટલે શું થાય છે, હસવું છે, ઠેકડે ઉડાવ્યું હસે છે. યુ કેન નોટ ઓવરટેક મી, શું કહે છે, યુ એટલે કે તું મારાથી આગળ ન નીકળી શકે. કેન નોટ, કેન નોટ ન નીકળવું, ઓવરટેક એટલે કે કાચ સસલાથી આગળ, મી એટલે કે સસલું, તું મારાથી આગળ ન નીકળી શકે. તો યુ આર વેરી સ્લો, શું કહે છે, તું બહુ ધીમો છે. વેરી સ્લો, ખૂબ જ સ્લો એટલે કે ધીમો, તું બહુ ધીમો છે. ધ ટોર્ટોઇસ સેડ, ટોર્ટોઇસ સેડ એટલે કે કાચબો બોલે, કાચબો છે તે સેડ એટલે બોલે છે. લેટ્સ રન અ રેસ એન્ડ સી, શું કહે છે, ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીએ. લેટ્સ રન, દોડવાની રેસ એટલે કે હરીફાઈ, અને સી એટલે કે જોવું, ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીએ અને જોઈએ. શું કહે છે કે સસલું અને કાચબો જે છે તે ફ્રેન્ડ હોય છે, તે પાડોશી હોય છે, તેમ કહે છે સસલું છે તે કાચબા ઉપર હસે છે અને કહે છે તું મને આગળ નીકળી શકે નહીં. તો કાચબો એમ કે ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીએ આગળ. તો હેર સેડ, સસલું બોલે છે આઈ રન ફાસ્ટ, હું ફાસ્ટ દોડું છું. યુ વોક સ્લો એટલે કે તું ધીમો ચાલે છે, વોક એટલે ચાલવું, સ્લો એટલે કે ધીમું. આઈ વિલ વિન એટલે કે હું વિનર થઈશ, હું વિજીતીશ, વિનર્સ શોર્ટ લખ્યું છે, વિનર ડબલ એન ઈ આર વી આઈ ડબલ એન ઈ આર, વિનર્સ એટલે જીતવું, ને વિન લખ્યું છે આઈ વિલ વિન, હું જીતીશ. આઈ વિલ એટલે શું વાત કરે છે વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યકાળની વાત કરે છે. શેની વાત કરે છે, ભવિષ્યકાળમાં એટલે કે હું જીતીશ, બરાબર છે. પછી આગળ ધે સ્ટાર્ટ ધ રેસ, પછી શું કરે છે, તેમણે દોડવાની રેસ છે તે હરીફાઈની શરૂઆત કરી, સ્ટાર્ટ એટલે શરૂઆત કરી. ધે સ્ટાર્ટ ધ રેસ, હરીફાઈ દોડવાની શરૂઆત કરી. પછી આગળ તે, પછી આગળ શું થયું, આગળ જો વિદ્યાર્થી મિત્રો, ધ હેર્સ રન ફાસ્ટ, હેર્સ સસલું જે છે તે ફાસ્ટ દોડે છે, સસલું શું કરે છે, ફાસ્ટ એટલે કે ઝડપથી દોડે છે. સૂન એટલે કે સૂન ઇટ રીચર્સ એટ ધ ટોપ ઓફ ધ હિલ, થોડી જ વારમાં, સૂન એટલે કે થોડી જ વારમાં વિદ્યાર્થી મિત્રો શું થયું કે રીચર્સ એટ ધ ટોપ ઓફ ધ હિલ, ધ ટેકરી ઉપર, ટોપ ઓફ ધ હિલ જે ટેકરી હતી તેની ઉપર પહોંચી ગયું થોડી જ વારમાં. ધ ટોર્ટોઇસ વોઝ સચ બિહાઇન્ડ, શું છે, કોચબો છે, સોરી કાચબો છે બિહાઇન્ડ એટલે પાછળ, ઘણો બધો પાછળ રહી ગયો. મચ બિહાઇન્ડ એટલે કે ધ ટોર્ટોઇસ વોઝ મચ બિહાઇન્ડ, મચ એટલે ઘણું બધું, મચ સો મચ કહીને આપણે તે રીતે ઘણો બધો પાછળ રહી ગયો. ધ હેર્સ શું છે, ધ હેર્સ થોટ, થોટ આ શું છે, વિચારવું, થોટ્સ એટલે વિચાર્યું. સસલાએ વિચાર્યું લેટ મી ટેક સમ રેસ્ટ, સૂન ધ હેર્સ વોઝ લા ફાસ્ટ અસ્લીપ, શું કહે છે, લેટ મી ટેક સમ રેસ્ટ, શું કહે છે કે સસલાએ વિચાર્યું હું થોડો આરામ કરી લઉં, થોડી જ વારમાં સસલું ઊંઘી ગયું, હું થોડો આરામ કરી લઉં. સ લેટ મી ટેક સમ રેસ્ટ, સમ એટલે થોડો, રેસ્ટ એટલે આરામ. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અસ્લીપ, શું કહે છે, થોડી જ વારમાં સસલું ઊંઘી ગયું. આગળ ધ ટોર્ટોઇસ ઓલ્સો રીચર્સ એટ ધ ટોપ ઓફ ધ હિલ, શું થયું, કાચબો પણ ટેકરી ઉપર પહોંચી ગયો ધીરે ધીરે. ઇટ વોક અપ ધ હિયર, શું થયું, ઇટ વોક અપ ધ હિયર, તેણે સસલાને જગાડ્યો. પછી કહે છે ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, શું કહે છે, સસલાને જગાડ્યો, તેઓ ટેકરી ઉપર હતા. સસલું ધ હિયર સેડ ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, સસલાને જગાડ્યો. ધે ધ હિયર સેડ એટલે કે હિયર સેડ એટલે શું કે છે, એટલે સસલું બોલે છે થેન્ક યુ, યુ વોક મી અપ બટ વી વિલ વિન ધ રેસ, શું કે છે કે આભાર તે મને જગાડ્યો પણ દોડવાની હરીફાઈમાં તો હું જીતીશ. શું કે છે, હજી એ સસલું એમ કે છે થેન્ક યુ તે મને જગાડ્યો, વોક મી અપ એટલે દોડવાની હરીફાઈમાં, બટ વી વિલ વિન ધ રેસ, હું જ જીતીશ. શું કે છે, દોડવાની હરીફાઈમાં તો હું જ જીતીશ, બરાબર છે. તો કે છે કે દોડવાની હરીફાઈમાં તો હું જીતીશ. પછી આગળ ધ ટોર્ટોઇસ સેડ, દેડકો બોલે છે લેટ સી, શું કે છે કે જોઈએ. ધ ટોર્ટોઇસ પુલ ઇટ, શું થાય, ટોર્ટોઇસ પુલ્સ ઇટ્સ હેડ એન્ડ લેગ ઇનસાઇડ
ઇટસેલ્ફ. શું થયું? કાચબાને તેનું માથું અને પગ તેના કોચલામાં ખેંચી લીધા. કાચબો બોલ્યું, લેટ્સ સી, એટલે કે તું જોઈએ. ટોર્ટોઇસ પુલ ઇટ્સ હેન્ડ, એટલે કે પુલ્સ એટલે ખેંચી લેવું, માથું એન્ડ લેગ્સ એટલે કે પગ ઇનસાઇડ ઇન શેલ એટલે ખેંચી કોચલામાં. વિદ્યાર્થી મિત્રો, કાચબો જોયું તે તેના પગ માથું બધું છે તેનું જે આખું ફોળિયું હોય તેમાં ખેંચી લે છે, પથ્થર જેવો બની જાય છે, બરાબર છે? તો એણે શું કર્યું, તે પગ અને માથું છે તેને કોઠલામાં ખેંચી લીધા. પછી ઈ લુક બાઇક અ બોલ, શું થયું તેનું? ઇટ લુક બાઇક અ બોલ, તે કેવા જેવો થઈ ગયો કે દડા જેવો થઈ ગયો. તમે જુઓ બધું ખેંચી લે તો આખો ગોળ રાઉન્ડ જેવો થઈ જાય ને, તો દડા જેવો થઈ ગયો. ઇટ રલવ ઈ રોલ ડાઉન ધ હિલ, શું થયું? રોલ ડાઉન ધ હિલ, અને ટેકરી નીચે દળવા લાગ્યો. ધ હિયર પુલ નોટ ઓવરટેક, શું થયું? સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટોર્ટોઇઝ વન ધ રેસ, શું થઈ ગયું? કે ટોર્ટોઇઝ વન ધ રેસ, કાચબો છે દોડવાની હરીફાઈમાં જીત્યો. ત્યાંથી મિત્રો તેમાં શું આવતું હતું કે સસલું છું, ગુજરાતીમાં સસલું સૂઈ ગઈ હતું અને કાચબો આગળ જઈ અને તેને જગાડ્યો નહોતો અને સીધો આગળ નીકળી ગયો. તો આમાં શું થાય છે, સસલું છે તે સૂતો હોય છે, કાચબો તેને જો પહેલેથી જ આપણે જોઈએ બે પડોશી હતા, પછી સસલું તેના પર હસતું હતું. તો કાચબો કે છે આપણે રેસ લગાવીએ, પછી રેસ લગાવી તો સસલું ખૂબ આગળ નીકળી ગયું. તો સસલાને એમ થયું કે લા હું છે થોડો રેસ્ટ કરી લઉં, પણ કાચબો ત્યાં પહોંચી ગયો. પછી કાચબાએ તેને જગાડ્યો કે ઉઠો એમ. હવે સસલું કે છે તે મને જગાડ્યો પણ છતાં જીતીશ તો હું જ તે રીતે સસલું કે છે. પછી આગળ શું થાય છે, કાચબો છે તેના પગ અને માથું છે તેના ઓલામાં લઈ લે છે. તમે કાચબો જોઈએ તો તમને ખબર હશે પગ અને માથું બધું તે પોતાનું જે ખોળિયા જે હોય ને તેમાં લઈ લે, અને તે રીતે તેણે કર્યું અને ટેકરી ઉપરથી હિલ ઉપરથી તે નીચે દડવા લાગ્યો. સસલું એટલું બધું ચાલી દોડી શક્યું નહીં. તો છેલ્લે હરીફાઈ જીત્યું કોણ? કાચબો. કાચબો જીત્યો ને વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે જીત્યો? પછી આગળ જોઈએ, આ એ છે આ બી છે, વિધાન સાચું છે ખોટું તે નક્કી કરો, યથ અથવા નોમાં આન્સર જવાબ આપો. ધ હેર્સ એન્ડ ધ ટોર્ટોઇઝ લીવ ઇન અહેમદાબાદ, અહેમદાબાદમાં હતા કે ફોરેસ્ટમાં? તો નો. ધ હેર રન ફાસ્ટ, સસલું ફાસ્ટ દોડતું હતું તો હા. ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ટોપ ફર્સ્ટ, ટોર્ટોઇઝ રીચ ધ હિલ્સ ટોપ ફાસ્ટ, તો શું આવશે? નો. પછી પેલા હિલ સ્ટોપ ઉપર ક્યાં પહોંચ, પેલા સસલું પહોંચ્યું હતું હિલ સ્ટોપ ઉપર, કોણ પહોંચ્યું હતું? તો અહીંયા લખ્યું ટોર્ટોઇઝ ઓલસો રીચર્ડ ધ ટોપ ઓફ ધ હિલ, પેલા કોની પહોંચી ગયું હતું? સસલું. તો નો. ધ હિયર્સ બીકમ લાઈક અ બોલ, તો બોલ જેવું કોણ થઈ ગયું હતું? ટોર્ટોઇઝ થઈ ગયું, તો સસલું નહીં, તો શું આવશે? નો. ધ ટોર્ટોઇઝ વન ધ રેસ, શું આવશે? ટોર્ટોઇઝ વન ધ રેસ, તો શું? યસ. છેલ્લે કોણ જીતી હતું? સસલું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું માય પેજ વન કમ્પ્લીટ થઈ ગયું. શું? માય પેજ વન 35 પેજ નંબર ઉપર છે તે કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં માય પેજ 2 અને માય પેજ 3 આવશે. ક્યાં આવશે? નેક્સ્ટ સેમેસ્ટરમાં માય પેજ 2 અને માય પેજ 3 આવશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો મળશું આપણે નવા યુનિટ સાથે, યુનિટ નંબર 2 સાથે. અહીંયા આપણું માય પેજ 1 કમ્પ્લીટ થઈ જાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજા આવી તમને વાર્તા સાંભળવાની. નમસ્તે.